हेलो फ्रेंड्स, कामने आगळ चलावीशुं। आपणे छेले 12 प्रश्नों सुधी जोया हता, 13मो प्रश्न जोई लई। 1.5 नॉर्मल H2O2ना द्रावणनी कद प्रबळता शोधो। नॉर्मलिटी आपी छे, जो एना माटे एक नवुं सूत्र ज, कद प्रबळता बराबर 5.6 गुणिया नॉर्मलिटी। આ કોને લાગુ પડશે? H2O2ના દ્રાવણ માટે છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ માટે। આ ડાયરેક્ટ સૂત્ર સીધું જ પતી જાય। હાલો, 5.6 ગુણ્યા નોર્મલિટી કેટલી છે? 1.5। જવાબ આવશે 8.4 લીટર। સીધી જ કદ પ્રબળતા, એ જવાબ। H2O2 માટે આ સોલ્વ કરવાની આ ડાયરેક્ટ મેથડ છે અને આ જ ચાલે છે। चलो पछी 14मो प्रश्न। 20 कद H2O2 ना 15 ml माथी खाली जग्या ml ऑक्सीजन छूटो पड़े। 20 कद H2O2 एटले 1 लीटर बराबर 1000 ml H2O2 ના દ્રાવણમાંથી STPA 20 લીટર O2 મળે બરાબર, તો જ એને 20 કદનું કહેવાય। 1000 ml માંથી આપણે કેટલું લેવાનું છે? 15 ml ને, તો 15 ml H2O2 હોય તો કેટલો મળે? હાલો, 15 × 20 લીટર છે, જો 20 લીટર એટલે આપણે એને ml માં જ ફેરવીને લખીએ। લો ને, 1000 ગુણી નાખવાનું ને, આટલા ml, ચલો ભાગ્યા 1000, ml ઓટું મળે। લ્યો, આપણો જવાબ શું રહેશે? 300 ml બી જવાબ। 20 કદ H2O2 હોય એનું 15 ml લીધું તો 300 ml O2 મળે, બી જવાબ। ચલો પછી નેક્સ્ટ 15મો પ્રશ્ન, એના જેવું જ બધામાં। હવે આવું કંઈક ના કંઈક H2O2 છે એટલે એના દાખલા રિલેટેડ આવી જાય ને। પંદરમો પ્રશ્ન, 30.36 ગ્રામ પર લીટર H2O2 ધરાવતા દ્રાવણની કદ પ્રબળતા 10 કદ કહેવાય। આપણે ચોપડીમાં આ જ દાખલો બેઠો છે એટલે એમને યાદ જ હોય, એ જવાબ પણ ગણીએ। ચલો, આ H2O2, એમાંથી H2O બને ને O2 બને, બે આ રેડી ને, આ બે મોલ, આ 1 મોલ। કદ પ્રબળતા ઓક્સિજનના કદ ઉપરથી નક્કી થાય। 2 મોલ એટલે વજન કેટલું ગણવાનું? 2 મોલનું 16 × 2 = 32 ને 2 = 34, અને 2 મોલ હોય તો 68 ગ્રામ, ત્યારે આ 22.4 લીટર બને બરાબર છે। આપણી પાસે કેટલા ગ્રામ છે 1 લીટરમાં? 30.36 ગ્રામ, તો આ કેટલા લીટર મળશે? 30.36 × 22.4/68 બરાબર, 30.36 × 22.4/68 10.000 હે, 10 લીટર O2 જો 1 લીટર H2O2નું દ્રાવણ એટલે બોલું છું કે એની અંદર 100% H2O2 નથી, પાણી બની જાય છે ને પેડા, 1 લીટર H2O2નું દ્રાવણ 10 લીટર આપે તો
તેની કદ પ્રબળતા 10 કદ થાય. 50 લીટર આપે તો 50 કદ, 20 લીટર આપે તો 20 કદ. આપણો જવાબ કયો રહેશે? એ જવાબ તો જોકે કહી દીધો, કારણ કે આપણી ચોપડીમાં બેઠો દાખલો જે 10 કદનું H2O2 હોય તો કેટલા ગ્રામ H2O2 હોય? તો 30.36. એ આપણી ચોપડીમાં બેઠું હતું ને, એટલે મને એમને યાદ હતું. તમને હોય તો કોઈ સવાલ નથી, ના હોય તો ગણીને લખી શકો. આ રીતે ગણી નાખવાનું. રેડી? પછી 16મું, હાઇડ્રોજન પેરોક્સાઇડ કોના તરીકે ઉપયોગી છે? મતલબ ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, બંને નિર્જળીકરણ પ્રક્રિયક તરીકે શેમાં ઉપયોગી છે? સી, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે ઉપયોગી છે. લો, એ ને બી બંને. કેવી રીતે? આપણે ચોપડીમાં છેલ્લે છેલ્લે જો H2O2 પૂરું થાય ને, આ છેલ્લે એને રાસાયણિક ઓલામાં પ્રક્રિયાઓ આપી છે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એવી અને રિડક્શન કરતા તરીકે વર્તે એવી, મતલબ એ બે તરીકે વર્તતો હોય તો જ પ્રક્રિયાઓ આવે ને. સી જવાબ. H2O2નું સમતુલ્ય વજન કેટલું? એટલે તુલ્ય ભાર હમણાં શોધ્યો હતો, રિવાઇન્ડ કરીને જોઈ લો. 17 એ જવાબ હમણાં જ શોધ્યો હતો મેં. સમતુલ્ય વજન એટલે તુલ્ય ભાર સમજવાનો, બરાબર. પછી 20 કદ H2O2ની દ્રાવણની પ્રબળતા કેટલા ટકા થાય? 20 કદની પ્રબળતા શોધવી છે, બરાબર છે. ટકામાં શોધી કાઢીએ. ચલો, વીસ કદ ને, 20 કદ H2O2 એટલે 1 લિટર દ્રાવણ 20 લિટર બરાબર ને, 20 લિટર ઓટું આપે છે. હવે H2O2 ગીવ્સ H2O અને O2 બેલેન્સ થઈ ગયો. ચલો, આ બગડો એટલે 2 મોલ, 1 મોલ, 2 મોલ એટલે આપણે કેટલું વજન લીધું છે? 68 ગ્રામ. 1 મોલ એટલે 22.4 લિટર, બરાબર. હવે આપણી પાસે આપણને ખબર છે કે 20 લિટર મળે છે. લો, આ શોધવાનું છે. હાલો, ત્રિરાશિ સીધી થઈ જાય ખરી. 68 × 20 / 22.4 કેટલા આવશે? એક્ઝેક્ટ આંકડો લખવા માટે જ આપણે કેલ્સી વાપરી છે, બાકી તો રફ આન્સર તો સીધો મળી જાય ને, ઓપ્શન એના ઉપરથી મળી જાય એમ તો, રફ આન્સર ઉપરથી. પણ તમે નોટ કરતા હોય ને એટલે પરફેક્ટ જ લખાવો. 60.71 ગ્રામ. એક લિટર એટલે 1000 ml માં થયું ને, તો 100 ml માં કેટલું હોય? 6.071 ગ્રામ H2O2 100 ml દ્રાવણમાં થાય. લો, તેથી પર્સન્ટેજ કેટલા થાય? ઈ જ પર્સન્ટેજ 100 ml માં હોય એને ટકા કહેવાય પર્સન્ટેજ. આપણો જવાબ 6.0, મતલબ 6 બી જવાબ, કદાચ અંડરલાઇન કરેલો જ છે, હે ને, બી જવાબ. એકચ્યુઅલી અંડરલાઇન નથી, પણ એમનો લીટો થઈ ગયેલો છે. ચલો, પછી આગળ વધીશું.
19 હાલના સમયમાં H2O2નું ઉત્પાદન કઈ રીતે થાય છે? H2O2ની BaO2 સાથે પ્રક્રિયા કરીને H2O2ની H2O2 તો મેળવવો છે, તો H2O2ની પ્રક્રિયા કોઈ હારે કરીને થોડુંક હોય? રોટલી બનાવવાની રીત, 5 રોટલી લઈને બેસો તો એમ થોડુંક તો બનાવી કહેવાય, મતલબ એ ને બી ઓપ્શન તો એમનો મૂડી જાય, ખબર જ ના પડી. એ ને બી ઓપ્શનનો કોઈ મતલબ જ નથી રહેતો. સી ને ડી જોવાના રહ્યા. 50% H2SO4ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીને અને વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં હાઇડ્રોજનનું દહન, એટલે H2O2ની પ્રક્રિયાથી. નહીં, સી ઇન્ડસ્ટ્રીયલી એટલે ઔદ્યોગિક રીતે હાલના પ્રમાણમાં સીની રીતે, ત્રીજી ઓપ્શનમાં જે આઈપી છે એ રીતથી બનાવવામાં આવે છે, બરાબર છે. પછી 20મું, ખાલી જગ્યા પેરોક્સાઇડ છે, પેર ઓફ ઓક્સિજન એટલે પેરોક્સાઇડ કહેવાય, સી બી એ ઓ ટુ. જો આમ હોય ને એને પેરોક્સાઇડ ન કહેવાય, ડાયોક્સાઇડ કહેવાય. એન હારે બે ઓક્સિજન જોડાય તો એ પેરોક્સાઇડ ન બને, ડાયોક્સાઇડ બને, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. એન ઓ તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બન્યો, પેરોક્સાઇડ ન કહેવાય. પેર ઓફ ઓક્સિજન, ઓક્સિજન હારે ઓક્સિજન જોડાવો જોઈએ, જેમ કે બી એ ઓ ટુ, ઓ સાથે ઓ જોડાણો, આને પેર ઓફ ઓક્સિજન કહી શકો. ઓક્સિજન આ પેરોક્સાઇડ છે. આપણો જવાબ રહેશે સી, ઓ સાથે ઓ બોન્ડ. પછી 21, NTPA એ 1 ml H2O2ના દ્રાવણમાંથી 10 ml O2 મળે છે તો તે કેટલા કદનો થાય? 1 ml એ 10, આપણે 1000 ml એ વિચારો ને, દસ ગણો મળે છે ને, 1000, 1 લિટર લ્યો તો 10 લિટર O2 મળે, 10 કદ કહેવાય. એ જવાબ 10 વોલ્યુમ H2O2, 10 ગણો મળે. જો આપણી ડેફિનેશન એ જે છે, 10 કદનો મતલબ શું થાય કે 1 લિટર તમે H2O2નું દ્રાવણ લ્યો અને જો એ 10 લિટર ઓક્સિજન બહાર પાડતો હોય STPA, તો આપણે એને 10 કદ કહીશું, બરાબર છે. તો અહીંયા આપણો જવાબ શું રહેવાનો છે? એ 10 કદ H2O2. 22મું, ખાલી જગ્યા પદાર્થ H2O2ના વિઘટનને ઝડપી બનાવતો નથી. ગ્લિસરોલ, એ ધીમું બનાવે. ગ્લિસરોલ H2O2નું વિઘટન હોય ને, ગ્લિસરોલ છે, ફોસ્ફોરિક એસિડ છે, પછી એસિટેનિલાઇડ છે, આ બધા જ પદાર્થો કેવા છે? જે H2O2ના વિઘટનને અટકાવે. વિઘટન થઈ જતું હોય ને તો એ ન થાય ને એના માટે અંદર ઉમેરાય છે, એટલે એ ઝડપી ન બનાવે, ધીમું બનાવે ગ્લિસરોલ. બાકી બધા છે ને એ એવા છે કે એ વિઘટનને ઝડપી બનાવે, કે આ વિઘટન માટે સપાટી પૂરી પાડે છે, અથવા તો પોતે ઉદ્દીપક જ છે ડાયરેક્ટ પણ. એ જવાબ આપણો અત્યારે, ઝડપી ન બનાવે એવો પદાર્થ એટલે ગ્લિસરોલ. એસિટેનિલાઇડ એટલે બેન્ઝીન ઉપર NHCOCH3, એને એસિટેનિલાઇડ કહેવાય. યુરિયા ચાલે, યુરિયા નાખો ને, યુરિયા ખાતર આવે ને એ નાખો ને તોય વિઘટન ધીમું થાય યુરિયાથી ને. ચલો પછી 23, નીચે પૈકી કોનું H2O2 દ્વારા ઓક્સિડેશન થતું નથી? ચલો કહી શકો ખરા, H2O2થી કોનું ઓક્સિડેશન ના થાય? ઓઝોનનું. O3 તો બની ગયો, હવે ઓઝોનનું વધારે ઓક્સિડેશન આનાથી નહીં, બીજા સેનાઈથી ન થાય, બરાબર.
અને પ્રક્રિયા શું થઈ? જો ઓઝોન વધતા એચ ટુ ઓ ટુ, તો આમાંથી પાણી અને ઓ ટુ બને છે. ઓઝોનમાંથી ઓક્સિજન ઘટ્યો એટલે આનું તો રિડક્શન થઈ ગયું, આનું ઓક્સિડેશન થયું. આમાંથી ઈ બને છે બીજો અણુ, આઈ બને છે ને, બે અણુ બન્યા ઓ ટુ, એક આમાંથી બન્યો ને એક આનો ઓ ભેળ્યો ને એમાં, બરાબર. એ ઓક્સિડેશન આંક ઉપરથી આને વધુ સમજાવી શકે. આ દરેકમાં સમજાવો, જો ક્યાંક ક્યાંક મુશ્કેલી પડે છે ને, ઓક્સિડેશન આંક ભણશો ને પછી નહીં થાય, રેડોક્સમાં એ આવી જશે. પણ આ ઓઝોન છે ને એનું રિડક્શન થયું કહેવાય, આને કરી દીધું એચ ટુ ઓએ, ઓ ટુએ. એટલે આપણો જવાબ શું રહેશે? એ ઓઝોનનું હવે પછી ઓક્સિડેશન ના થાય, બરાબર. ત્યાર પછી આગળ વધીશું. પ્રશ્ન નંબર 24. બરાબર, નીચે પૈકી કોનું એચ ટુ ઓ ટુ દ્વારા રિડક્શન થતું નથી? Fe+3 નું ના થાય. એનું જોકે કોઈ બીજું લોજિકલ રીઝન નથી, પ્રેક્ટિકલ જ છે. Fe+3નું રિડક્શન થવું જોઈએ, Fe+2માં થઈ શકે, પણ એચ ટુ ઓ ટુથી ના, પણ રિડક્શન તો એનું થઈ એવું નથી. માધ્યમ યોગ્ય ના હોય તો જ ન થાય, નહીતર તો થઈ શકે. ઓકે, આપ્યા છે એમાં બધા વિચારો. જો પ્રબળ ઓક્સિડેશન કરતા છે ત્રણે ત્રણ, Fe+3 સિવાયના, એ ત્રણેય એચ ટુ ઓ ટુનું ઓક્સિડેશન કરે, સ્વયંનું રિડક્શન થાય. એની સામે Fe નબળો છે, એકચ્યુઅલી નથી જ થતું એમ ન કહેવાય, પણ એ નબળો, સૌથી નબળો એ છે. એટલે આપ્યા છે જે ચાર ઓપ્શન, એમાં સૌથી નિર્બળ રીતે રિડક્શન એનું થાય છે, એટલે નથી થતું એમાં ગણી લીધું. ચારમાં સૌથી નબળો છે એટલે ડી જવાબ. ઓલા ત્રણે ત્રણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે એને સ્વયંને રિડક્શન કરતા કહેવાય, અથવા એનું રિડક્શન એચ ટુ ઓ ટુથી થયું કહેવાય પ્રક્રિયામાં. ડી જવાબ રહેશે. ચલો પછી 25. કયું વિધાન ખોટું છે? એચ ટુ ઓ ટુ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, રિડક્શન કરતા તરીકે વર્તે, એ સાચું. એસિડિક ગુણધર્મ ધરાવે, એચ પ્લસ આપે, એ સાચું. બેઝિક ગુણ ધરાવતો નથી, કોઈ એસિડ હારે એની પ્રક્રિયા જ જાણીતી નથી, બરાબર. એટલે બેઝિક ગુણધર્મ નથી. એચ ટુ ઓ ટુ આઈધર બે એચ પ્લસ આપે છે, અથવા તો શું થાય પ્રક્રિયામાં, ઓક્સિડેશન કરતાં કે રિડક્શન કરતાં બની જાય છે. આપણો જવાબ રહેશે ડી. ચલો ત્યાર પછી 26. એચ ટુ ઓ ટુ શું કહેશું? એમાં પાણી કરતાં નબળો ધ્રુવીય દ્રાવક છે, પાણી કરતાં સારો ધ્રુવીય દ્રાવક છે, બંનેની ધ્રુવીયતા સમાન છે. સારું ધ્રુવીય દ્રાવક પરંતુ પ્રબળ ઓક્સિડાઇઝિંગ સ્વભાવના કારણે ઉપયોગ લિમિટેડ છે. સાચી વાત છે, ધ્રુવીયતા બહુ સરસ, જેમ ધ્રુવીયતા સારી હોય ને તો એનો દ્રાવક તરીકે સારામાં સારો ઉપયોગ થવો જોઈએ. ધ્રુવીય દ્રાવક પાણી ખૂબ વપરાય, પાણી કરતાં એની ધ્રુવીયતા તો સારી, પણ પ્રોબ્લેમ એ છે કે ઓક્સિડેશન કરતાં નેચર, એટલે જે પદાર્થને આપણે ઓગાળવા માટે આમાં નાખ્યો હોય ને તો એનું ઓક્સિડેશન કરી નાખે, વિઘટન કરી નાખે, એટલે પછી એનો ઉપયોગ તો મર્યાદિત જ થાય. ડી જવાબ. ચલો પછી 27. કેટલી સાંદ્રતા ધરાવતા એચ ટુ ઓ ટુ નો રોકેટમાં ઉપયોગ થાય છે? રોકેટ બળતણ તરીકે વપરાય એચ ટુ ઓ ટુ. રોકેટમાં શું હોય છે, બળતણ તરીકે પદાર્થ બે પ્રકારના લઈ જવાના હોય, એક સળગે એવો પદાર્થ ને બીજો એને સળગવા માટે ઓક્સિજન પ્રોવાઈડ કરે એવો પદાર્થ.
કારણ કે ઉપર હવા પાતળી હોય એટલે અહીંયા સરળતાથી ઓક્સિજન અવેલેબલ ના હોય. તો ઓક્સિજન ઓક્સિડાઇઝર કહેવાય, ઓક્સિડાઇઝર અને ફ્યુલ બેય આપવું પડે. હાઇડ્રોજન એચ ટુ સળગે એવો પદાર્થને ઓક્સિજન એને સળગાવે એવો, એટલે લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન લઈ જાઓ તોય ચાલે. વાયુ અવસ્થામાં શું ટાંકી બહુ મોટી થઈ જાય, કદ વધી જાય ને રોકેટનું, હવાનો અવરોધ જાચું નડે, એટલે એવું તો શક્ય નથી. દબાવીને કમ્પ્રેસ કરીને પ્રવાહી સ્વરૂપમાં લઈ જાય તો થાય, પણ એના કરતાં એકદમ સારું ઓપ્શન બેને ભેગા અહીંયા જ કરી નાખો ને એચ ટુ ઓ ટુ બની જાય. તો એચ ટુ ઓ ટુમાં અલગ અલગ બે પદાર્થો ન જોઈએ, સળગે એવો ને સળગાવે, બે અંદર આવી જ ગયા. એટલે એચ ટુ ઓ ટુ સારામાં સારું રોકેટ બળતણ છે. 90% સાંદ્રતાવાળો એચ ટુ ઓ ટુ હોય છે સામાન્ય રીતે, ઓછી સાંદ્રતાવાળો લઈ જાય, બાકીનું પાણી હોય એવું. પાણીવાળું બળતણ હોય એની ઉર્જા ઓછી મળે ને, તમે કોલસા ભીના કરીને સળગાવો ને કોરા સળગાવો, ઉર્જા વધુ શેમાંથી મળે? કોરામાંથી. ભીનામાં તો પાણીની વરાળ બનાવવામાં કેટલીક ઉર્જા ખર્ચાઈ જાય. એટલે રોકેટ બળતણમાં 90% 100% તો શું શક્ય નથી બનતું. તમે તો 100% ભરવા જાઓ પણ એ થોડીક વાર લાગી જાય, ત્યાં તો 90% જ થઈ જાય છે. એટલે ઓવરઓલ મેક્સિમમ તમે દબાણની ને એવી તાપમાનની બધી કન્ડિશન જાળવો તો પણ 90%વાળું મળતું. તો 90% સાંદ્રતાવાળો એચ ટુ ઓ ટુ રોકેટમાં વપરાય છે બળતણ તરીકે. ડી જવાબ. 28 એચ ટુ ઓ ટુ ખાલી જગ્યા છે. નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, તટસ્થ અને એક પણ નહીં. એ નિર્બળ એસિડ આપણે કીધું ને, એચ ટુ ઓ ટુ છે એ એચ પ્લસ મુક્ત કરી શકે છે, માટે એ નિર્બળ એસિડ છે. ચલો 29 બધી જ ધાતુઓના નાઇટ્રેટ્સ, એના માટે શું કહી શકો? પાણીમાં દ્રાવ્ય છે, અદ્રાવ્ય છે, રંગીન છે અને અસ્થાયી છે. તો આપણો જવાબ શું રહેવાનો છે? પાણીમાં દ્રાવ્ય. એ નાઇટ્રેટ્સ હોય ને બધા, એના માટે લેટિસ ઉર્જા કરતાં જલીયકરણ ઉર્જા વધુ હોય. જલીયકરણ ઉર્જા વધુ હોય જેની, હાઇડ્રેશન ઉર્જા, એટલે શું થઈ જાય? દ્રાવ્યતા આવે પાણીમાં. એ જવાબ. પછી 30 કોના દ્વારા એચ ટુ ઓ ટુનું વિઘટન અટકાવી શકાય છે? એસિટેનિલાઇટ. હું તમને એ અટકાવે ને એ પદાર્થોના સૂત્રો જ આપું, વારે ઘડીએ નામ આવે છે તો બીજી વાર આવ્યું તો સૂત્ર જ આપી દઉં. લો, આ એસિટેનિલાઇટ, પછી CHOH અને CH2OH, આ ગ્લિસરોલ, ગ્લિસરોલ અથવા ગ્લિસેરોલ, પછી NH2 CONH2, યુરિયા, H3PO4, ફોસ્ફોરિક એસિડ. થઈ ગયા ચારે ચાર? આ યાદ રાખવાના સૂત્રો સાથે. આ બધાય પદાર્થો એવા છે જે ઉમેરો તો એચ ટુ ઓ ટુનું વિઘટન અટકે, અટકાવી શકાય, ધીમું પાડી શકાય. સાવ સી જવાબ. ચલો પછી 31 એચ ટુ ઓ ટુનો સંગ્રહ હંમેશા કાળા રંગની બોટલમાં કરવામાં આવે છે, કારણ કે, ચલો એનું શું કારણ છે? કાળા રંગની બોટલ જ વપરાય છે કહી શકશું? તે ખૂબ જ અસ્થાયી છે, સાચી વાત છે. તેનું વિઘટન એન્થાલ્પી ખૂબ જ વધુ નહીં ઓછી હોય. લાંબો સમય પડ્યું રહેવાથી સ્વયં ઓક્સિડેશન અનુભવે છે અને એક પણ નહીં. સી એકદમ સચોટ છે. સ્વયં ઓક્સિડેશન અનુભવવા માંડે, સ્વયં પ્રક્રિયા કરે છે, એ મોટો પ્રશ્ન છે. આપણો જવાબ રહેશે સી. ચાલો આગળ વધીશું. 32મું એચ ટુ ઓ ટુની ઇથિન સાથે પ્રક્રિયા કરતા શું મળે?
आई थी आई एच टू ओ टू प्रक्रिया करो तो सी एच टू ओ एच सी एच टू ओ एच आव मळे इथिलीन ग्लाइकोल कहेवाय आनु नाम शू छे इथिलीन ग्लाइकोल चासणी जेवू घट्ट प्रवाही होय 198 सेल्सियस तापमान एनु उत्कलन बिंदु छे सी जवाब पछी 33 H2O2 ना उपयोग माटे कयू नीचेना पैकी शू खोटू छे कयू विधान खोटू छे पोचू रबर बनावा माटे एरेटिंग एजेंट तरीके वपराय छे एंटीक्लोर तरीके वपराय छे क्लोरिन घटाडवा माटे क्यां क्लोरिन वधी गयो H2O2 नाखो तो क्लोरिन वपराय छे जूना लेड पेइंटिंग ने रिस्टोर करवा माटे के एक पण नहीं डी ऑप्शन सुधारो आपेल तमाम करी नाखो एक पण नहीं नहीं डी ऑप्शन शू होवु जोईए आपेल तमाम डी ऑप्शन हशे आपेल तमाम अने जवाब ए ज आवे आ बधाय मां वपराय छे रासायणिक रीते क्या क्लोरिन वधी गयो होय मान लो पेपर इंडस्ट्री में एमां क्लोरिन पास करे डी कलराइजर तरीके तो H2O2 उमेरातु होय छे એટલે ક્યાંકના ક્યાંક ક્લોરિન વધી ગયું હોય તો પણ વપરાય અને બાકીના જે કાંઈ ઉપયોગ આપ્યા જૂના પેઇન્ટિંગને રિસ્ટોર નવું બનાવવા માટે ખેર ડી જવાબ પછી 34 H2O2 2H+O2 2 ઇલેક્ટ્રોન અને વીજભાર આપ્યો ચલો એનો પોટેન્શિયલ તો આમાં H2O2નો સ્વભાવ કેવો સાબિત થાય રિડ્યુસિંગ નેચર રિડક્શન કરતા ગુણધર્મ શું કામ રિડ્યુસિંગ અથવા રિડક્શન કરતા કઈ છે ઇલેક્ટ્રોન છૂટા પડ્યાને જેમાં ઇલેક્ટ્રોન છૂટા પડે ને એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય એટલે ઓક્સિડેશન જે અનુભવે એને રિડક્શન કરતા કહેવાય આપણો જવાબ રહેશે રિડ્યુસિંગ એજન્ટ અથવા એ જવાબ કોઈ પણમાંથી ઇલેક્ટ્રોન ઓછા થાય ને તો એને રિડક્શન કરતા જ કહેવાય ચલો ઓકે પછી 35 H2O2નું બંધારણ અરે હમણાં જ આવ્યું હતું ખુલ્લા પુસ્તક જેવું ખુલ્લી બુક જેવું હોય બુકનો એંગલ અલગ અલગ હોય એમ તો ઘન અવસ્થામાં વાયુ અવસ્થામાં પણ ખુલ્લી બુક જેવું બંધારણ ધરાવે છે બરાબર છે ત્યાર પછી કોની વાત કરીશું 36 એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ અને ઇથર સાથે H2O2ને હલાવતા ઇથરનું સ્તર કેવા રંગનું થઈ જાય બ્લુ કલરનું શું કામ પ્રક્રિયા ખાલી જાણકારી માટે લખો અત્યારે બહુ જરૂર નથી Cr2O7 વત્તા H2SO4 4H2O2 K2SO4 પછી 2CrO5 અને 5H2O આના કારણે છે ને બ્લુ બની જાય CrO5ના કારણે બરાબર એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન સી CrO5 બને છે અને CrO5 જે બને છે ને એ બ્લુ છે વાદળી એના કારણે એનો રંગ એ વાદળી થઈ જાય દ્રાવણનો રંગ ચલો બરાબર ઇથરનું આમાં શું થાય ઇથરને આ એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ ભેગા કરો ને બે સ્તર પડી જાય પ્રવાહી ઇથર એટલે ઉપરનું સ્તર હલકું એ સ્તર છે ને એ વાદળી થઈ જાય કારણ કે આ જે CrO5 છે ને ઇથરમાં દ્રાવ્ય છે એટલે એ વાદળી થાય છે નીચે સલ્ફ્યુરિક એસિડ ને આ મિશ્રણ હોય ડાયક્રોમેટ એમાંથી K2SO4 બનો એ ઓગળે એ નીચે આવે અને આ ઓગળીને ઉપરના સ્તરમાં આવે ને ઈ એને વાદળી બનાવે છે સી જવાબ આવું આપણે ટેક્સ્ટબુકમાં નથી એવું આમાંના જો પ્રશ્નો તમે જોઈશો ને તો 15-20% પ્રશ્નો એવા મળશે કે જે ટેક્સ્ટબુકમાં ના આવ્યા હોય બાકી તો બધા આવી ગયા હશે હવે જી નીટમાં તમે 15-20% માર્ક કાઢી નાખો ને બાકીના લઈ લ્યો ને તોય તમે ટોપરમાં આવો જો ઈ કોલેજમાં એડમિશન મળી જાય MBBSમાં અથવા તો એન્જિનિયરિંગમાં એટલે તમે એ બાકીનાની ચિંતા એટલી બધી ન કરો જેટલી ટેક્સ્ટબુકની કરવી જોઈએ
ઘણી વખત એવું થાય ટેક્સ્ટબુકને ઓછી ધ્યાન દે અને બહારનું બધું ધ્યાન દે દે કરે, ટેક્સ્ટબુકનું 80% પૂછાય એ સાઈડમાં રહી જાય અને બહારનું બધું કરી રાખે, 20% માટે ખૂબ મહેનત કરે પછી જીનીટમાં માર્ક ઘટે. એટલે એવું નહીં કરતા, ટેક્સ્ટબુકને પૂરેપૂરું વેઇટેજ આપો અને ટેક્સ્ટબુક ઉપરાંત આ બધું તૈયાર કરો તો બરાબર છે, ટેક્સ્ટબુક કર્યા પછી. બરાબર છે? ઓકે. નેક્સ્ટ 37. H2O2 માટે KA ની કિંમત કયા ક્રમમાં હોય છે, મતલબ KA ની કિંમત કેટલી હોય, એમ 10 ની કેટલી ઘાત આવે. એસિડ હોય ને એના માટે KA હોય અને બેઝ માટે KB હોય, તો KA ની કિંમત જેમ મોટી હોય ને એમ પ્રબળ એસિડ ગણાય અને નાની કિંમત હોય ને એમ નિર્બળ ગણાય. H2O2 બહુ નિર્બળ એસિડ છે એટલે એની કિંમત 1.55 × 10^-12 છે. એ જવાબ યાદ રાખવાની છે. કિંમત ફરીથી કહું છું, KA ની કિંમત છે એ એની એસિડિકતા દર્શાવે છે. વધુ KA ની કિંમત મતલબ વધુ એસિડિક, KA ની કિંમત ઓછી તો ઓછો એસિડિક, તો એની એસિડિકતા માટે છે એ જવાબ. પછી 38. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં H2O2 રિડક્શન કરતા તરીકે વર્તે છે? બરાબર, PbO2 છે પહેલી પ્રક્રિયામાં, એમાંથી PbO બને, ઓક્સિજન ઘટ્યો તો એનું રિડક્શન થયું ને H2O2 દ્વારા. એ જવાબ. PbO2માંથી PbO બન્યો, ઓક્સિજન ઘટ્યો, બીજામાં જો Na2SO3માંથી Na2SO4 બને, ઓ વધ્યો, એ ઓક્સિડેશન છે. બરાબર, એ રિડક્શન ઓક્સિડેશન જોતા રેડોક્સ ચેપ્ટરથી આવડશે, પણ એ જવાબ. ચલો 39. ખાલી જગ્યા માધ્યમમાં H2O2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બંને માધ્યમ એસિડિક અને આલ્કલાઇન બને, આલ્કલાઇન એટલે બેઝિક, બંને માધ્યમમાં H2O2 છે એ તો ઓક્સિડેશન કરતા જ હોય છે, રિડક્શન કરતા તરીકે બે માધ્યમમાં વર્તી શકે, પણ આપણો જવાબ આવશે ઈ, એસિડિક અને આલ્કલાઇન બંને. આપણો જવાબ રહેશે ડી, બરાબર, ઓર ઈ, સોરી, લાસ્ટ. ચાલો ત્યાર પછી